શ્રી રામબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પોરબંદરની તાલીમાર્થી છું. આજે તમને TLM પ્રસ્તુત કરીશ, જે ગણિત વિષયનો છે અને તેનો ટોપિક છે ત્રિકોણના પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, આપણે ખબર જ છે કે ત્રિકોણના પ્રકાર બે રીતના પડે છે, એક તો ખૂણાના આધારે અને બાજુના આધારે. તો ખૂણાના આધારે તમને ભાગ પડે છે કે લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ, અને બાજુના આધારે ત્રણ પ્રકાર પડે છે, સમબાજુ, સમમિતિ બાજુ અને વિષમ બાજુ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે હું તમને TLM બતાવું છું તે એક પૃષ્ઠ અને ક્રાફ્ટ પેપર દ્વારા બનાવેલું છે, જે તમને બતાવું છું. આ એક ત્રિકોણ છે જે સમબાજુ ત્રિકોણ છે, એટલે કે ત્રણેય બાજુ સરખી તમે સરખા માપ લઈ અને ત્રિકોણ કટ કરેલો છે અને બનાવેલો છે. એ પછી છે સમદ્વિબાજુ ત્રિકોણ, એટલે કે બે બાજુ સરખી અને એક અલગ. આ પણ મેં સરખા બે ભાગ 14 અને આ છે 16 એવી રીતના કટ કરીને બનાવેલો છે. પછી આવે છે વિષમ બાજુ ત્રિકોણ, એટલે કે કોઈ પણ બાજુ સરખી નહીં, આઈ અલગ અને આ પણ અલગ. હવે વિદ્યાર્થી મિત્રો, હવે હું ખૂણા દ્વારા પ્રસ્તુત કરું છું. આ છે લઘુકોણ ત્રિકોણ, જે આ ખૂણાઓના માપ છે તે 90 કરતા ઓછા. એ પછી આવે છે કાટકોણ ત્રિકોણ. આપણે ખબર છે કાટકોણ ત્રિકોણ એટલે એક ખૂણો 90 નો અને બાકી બે લઘુકોણ. અને છેલ્લું આ છે ગુરુકોણ ત્રિકોણ, એટલે કે આ એક ખૂણાનો માપ 90 કરતા મોટો. એટલે આપણે આ રીતના પ્રકાર જોયા ત્રિકોણના એક TLM દ્વારા. હવે આપણે આ બીજું TLM છે જે આપણે રિવિઝન કરવા માટે ખૂબ જ સહેલું પડે અને વિદ્યાર્થીઓ પણ જાતે બનાવી શકે ઘરે. આપણે જોઈએ તો આ છે કે બે બાજુ સરખી એક અલગ, આ છે ત્રણેય બાજુ સરખી એટલે કે સમબાજુ, આ છે વિષમ બાજુ એટલે કે બધી બાજુઓના માપ અલગ અલગ, આ છે લઘુકોણ ત્રિકોણ એટલે બધા ખૂણાનું માપ 90 થી ઓછું, આ છે ગુરુકોણ ત્રિકોણ એટલે કે એક ખૂણાનું માપ 90 થી મોટું, અને આ છે કાટકોણ ત્રિકોણ એટલે કે એક ખૂણાનું માપ 90. તો TLM બનાવવાનો મેઇન હેતુ તો એ છે કે વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે, એને જે જોયેલું છે તરત યાદ રહી શકે, એટલા માટે આપણે વધારે પડતો TLM નો ઉપયોગ કરીએ છીએ.